નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આપણે વાત કરતા હતા સર્વિસ ઓફ લવ, BSM 1 કમ્પલસરી ઇંગ્લિશની અંદર પહેલું લેસન છે સર્વિસ ઓફ લવ, એમાં લેખક વિશે વાત કરતા હતા. તો તમને કહ્યું એ પ્રમાણે ઓ હેનરી, જેઓનો જન્મ 1862માં થયો છે, એમનું બાળપણનું ગુલામનું નામ તરીકે વિલિયમ સિડની પોટર છે. તેઓ અમેરિકાના એક ટૂંકી વાર્તાકાર તરીકે બહુ જાણીતા થયા છે. એમનો જન્મ એ ઉત્તર અમેરિકાના કેરોલિનામાં થયો છે. તેઓ એક પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને એમની કાકી સાથે તેઓ રહેતા હતા. એમને પુસ્તકો પ્રત્યે બહુ પ્રેમ હતો, પણ કેટલાક કારણો એવા બન્યા જેના કારણે તેઓને 15 વર્ષની નાની ઉંમરે અભ્યાસ છોડી દેવો પડ્યો અને એ પછી એમણે જે કહેવાય કે ઘણી બધી જગ્યાએ એમણે નોકરી કરી અને એ નોકરી દરમિયાન એમણે દવાની દુકાનમાં નોકરી કરી, થોડો સમય પ્રાઇવેટ બેંકમાં નોકરી કરી અને એ સમય દરમિયાન એમણે કહેવાય કે એક વીકલી મેગેઝિન જે દર અઠવાડિયે એટલે કે સપ્તાહમાં અઠવાડિયે જે મેગેઝિન પ્રકાશિત થાય એવું પણ એક મેગેઝિન બહાર પાડ્યું, પણ એને કહેવાય કે ધારી સફળતા ન મળી. વાચકો દ્વારા એ બહુ સફળ મેગેઝિનમાં સાબિત થયું નહીં, એટલે ત્યાં એમનું કામ લેખન કાર્ય જે એમણે શરૂઆત કરી હતી એ બહુ ધીમું પડી ગયું. એ પછી એમણે ધીમે ધીમે થોડા સમય પછી આર્ટિકલ લખવાની શરૂઆત કરી. એના પછી એમણે ડ્રોઈંગ સ્કેચીસ, એમણે કેટલાક પ્રખ્યાત સ્થળોના સારા એવા કુદરતી દૃશ્યોના એવા એમણે ચિત્રો દોરવાની શરૂઆત કરી અને એ પણ એમણે આર્ટ ગેલેરીમાં પબ્લિશ કરવાની શરૂઆત કરી. થોડા સમય પછી ઓ હેનરી જે બેંકમાં નોકરી કરતા હતા એ બેંકમાંથી કોઈ કારણસર એમને પૈસાની ઊંચા પદમાં એટલે કે પૈસાનો ઊંચા પદમાં અને પૈસાના દુરુપયોગ માટે એમને બેંકની નોકરીમાંથી હાથ ધોવો પડ્યો અને એ પણ કહેવાય કે બહુ નજીવી રકમ હતી, એટલે કે બહુ ગણી શકાય એ ટાઈપની રકમ, જેમ કે બહુ નાની રકમથી તેઓને આ નોકરી માટેથી બરખાસ્ત કરવામાં આવ્યા, એમને કાઢી મૂકવામાં આવ્યા. એ સિવાય એમણે પોતાનું જીવન જ્યારે બેંકમાંથી નોકરી છૂટી ગઈ ત્યારે પોલીસના ડરથી અને બેંક એમને શોધે નહીં એ ડરથી તેઓ લેટિન અમેરિકામાં ભાગી ગયા. થોડા સમય સુધી, ખાસા બધા વર્ષો સુધી એ ત્યાં જ રહ્યા. જ્યારે એમને ખબર પડી કે એમની પત્નીની તબિયત બહુ ખરાબ છે ત્યારે એમને જે કહેવાય કે હું હેનરીને ત્યાં પાછું ફરવું પડ્યું અને આ બધો જ પ્લાન એ જે કહેવાય આ બેંકે જ કર્યો હતો પોતાના પૈસા એ રિકવર કરવા માટે. અને હું હેનરી પોતાની પત્નીની તબિયત ખરાબ છે એવું સાંભળીને તેઓ પાછા ફર્યા અને એ સમય એમના આખરી દિવસો હતા. ઓ હેનરીને તરત જ ખબર પડ, ઓ હેનરીને જેવા ત્યાં પાછા ફર્યા ત્યારે એમને પોલીસ પકડી ગઈ અને બેંકમાંથી પૈસાનો દુરુપયોગ કરવા માટે એમને સજા થઈ અને લગભગ એમને 5 વર્ષ જેવી સજા થઈ. આ સમય દરમિયાન પણ એમણે ઓ હેનરી એક લેખક જીવ હતા એના કારણે તેઓએ જે કહેવાય કે જેલમાં બેઠા બેઠા ઘણી બધી ટૂંકી વાર્તાઓ લખી અને
તેમણે જેલમાંથી જ આ બધી પ્રકાશિત કરવાની શરૂઆત કરી. લગભગ 50-60 જેટલી ટૂંકી વાર્તાઓ એમણે લખી. ઓ હેનરી 600 સ્ટોરીઝ, લગભગ 600થી પણ વધારે ટૂંકી વાર્તાઓ લખી છે. અને તેઓ આ વાર્તાઓ પબ્લિશ કરીના કારણે તેઓ પૈસા પણ સારા એવા કમાયા છે. પણ તેઓએ ક્યારેય જેટલા પૈસાની એમને જરૂરિયાત હતી એટલા જ પૈસાનો તેઓ ઉપયોગ કરતા. બહુ ઉમદા પાત્ર તરીકે ગણી શકાય એમાંના એક આ વ્યક્તિ હતા. થોડો સમય સુધી એમણે કહેવાય કે સમાજસેવાનું કામ પણ કર્યું. ખૂબ ઉદાર સ્વભાવના હોવાના કારણે તેઓ બહુ સારું જીવન કહેવાય કે લોકો તરફથી એમને સારી એવી પ્રસિદ્ધિ મળી. એમની ટૂંકી વાર્તાઓ એ બધાના કારણે એમનું સારું એવું નામ. હવે એમની તબિયત બગડવાના કારણે એમને ટીબી થયું અને એમને સતત દારૂ પીવાના કારણે એમને જે કહેવાય ટીબીના રોગથી એમનું મૃત્યુ થયું. ઓ હેનરીનું મૃત્યુ લગભગ બહુ ટૂંકી જે યાત્રા હતી એમના જીવનની, લગભગ 48 વર્ષની અંદર જ એમનું મૃત્યુ થઈ ગયું. 48 વર્ષનો સમયગાળો બહુ જીવનનો ટૂંકો સમયગાળો કહેવાય, છતાંય એમણે આ 48 વર્ષના ટૂંકા જીવનગાળા દરમિયાન ઘણી બધી જે કહેવાય ટૂંકી વાર્તાઓ અને ઘણું બધું પ્રદાન કરીને તેઓએ આ દુનિયાને અલવિદા કર્યું. અને તેઓના પુસ્તકો અને તેઓની વાર્તાઓના કારણે તેઓ ઓ હેનરીના નામથી પ્રખ્યાત થયા. હવે પછીના લેક્ચરમાં આપણે આ વાર્તા વિશે વાત કરીશું. આ હતો લેખકનો પરિચય. થેન્ક યુ વેરી મચ.